विद्यार्थी मित्रों, हूँ छु कनक सर। ओम क्लासेस मा आपनो हार्दिक स्वागत छे। आ अमारी यूट्यूब चैनल तमे लाइक शेयर अने सब्सक्राइब करो। जारे सब्सक्राइब करो त्यारे बाजू मा बेल आइकन दबावानुं भूलशो नहीं, जेथी करीने ओम क्लासेस ना नवा नवा विडियो नुं नोटिफिकेशन तमने मळे। तो वात करी आजे 21/9/2020 अने सोमवार 21/3/2020 એટલે કે લોકડાઉન બરોબર, ત્યારથી લઈને 6 મહિના થઈ ગયા, ઘરે બેઠા બેઠા 6 મહિના થઈ ગયા। જેને અમારે કોઈ દિવસ અહીંયા 6 દિવસની પણ રજા નહોતી એની બદલે 6 મહિનાથી ઘર બેઠા જ અભ્યાસક્રમ કરાવી રહ્યા છીએ ફરજિયાત, બરોબર। એક સેમેસ્ટર પૂરું થઈ ગયું। ધોરણ 10 વિષય છે ગણિત, चौथू प्रकरण द्विघात समीकरण, एमा कूट प्रश्न लिए छे। तो एक दाखलो जोईए। एक कसोटी में प्रीति ने गणित अने अंग्रेजी ना गुण नो सरवाळो केटलो छे? 30 छे। एटले बे विषय ना सरवाळो 30 छे। अने जो तेना गणित में बे गुण वधु अने अंग्रेजी में त्रण गुण ओछा मळ्या होत तो તેમનો ગુણાકાર કેટલો થાય? 210। તો બે વિષયના ગુણ મેળવો। સમજો, કાલે જે દાખલા ગણ્યા હતા એમાં છે, પણ એમાં થોડું ઘણું આગળ છે। તો સૌપ્રથમ જવાબ કરીને ધારો કે પ્રીતિને ગણિતમાં x ગુણ મળ્યા, બરોબર। પ્રીતિને ગણિતમાં કેટલા છે? x। તેથી કયો વિષય છે? अंग्रेजी માં કેટલા હોય? બે વિષયનો સરવાળો કરતો કીધો 30 કીધો ને, એટલે ગણિતમાં 10 હોય, અંગ્રેજી માં કેટલા હોય? 20 હોય ને, કારણ કે 30 માંથી 10 બાદ કરી, એટલે કે 30 ઓછા x ગુણ હોય, બરોબર ને। બે નો સરવાળો આપો છે, પ્રીતિ ને ગણિતમાં x ગુણ, તેથી અંગ્રેજી માં કેટલા હોય? 30 ઓછા x। હવે શું છે આગળ સમજવા જેવું છે? જો તેને ગણિતમાં બે ગુણ વધુ મળ્યા હોય, જો ગણિતમાં બે ગુણ વધુ મળ્યા હોત, અત્યારે કેટલા હોય? x છે, બે વધુ હોત તો બે વધારે જ ને, તો x વત્તા બે ગુણ મળે, બરોબર ને। જો ગણિતમાં બે ગુણ વધુ મળ્યા હોય, જો ગણિતમાં શું હોય? બે ગુણ વધુ મળ્યા હોય તો શું થાય? x વત્તા બે, અને તેમાં બેટા અંગ્રેજીમાં ત્રણ ગુણ ઓછા હોત, અને અંગ્રેજીમાં ત્રણ ગુણ ઓછા મળ્યા હોત તો અંગ્રેજીમાં કેટલા છે? 30 ઓછા x, એમાંથી ત્રણ બાદ કરી નાખો, ઓછા ત્રણ થઈ જાય ને। જો ગણિતમાં બે વધુ એટલે ગણિતના x હતા એમાં બે ઉમેર એટલે x વત્તા બે, અંગ્રેજીમાં કેટલા હતા? 30 ઓછા x એમાં ત્રણ ઓછા એટલે ઓછા થઈ ગયું, બરાબર કેટલા થાય? વત્તે ઓછે ઓછા, 30 માંથી ત્રણ જશે તો 27 ઓછા x થાય। સમજણું? આ સમજણું છે પહેલા, સમજાઈ ગયું ને। જો આવો દાખલો આવે કે ગણિતમાં ધારો કે પ્રીતિ ગણિતમાં કેટલા છે? x। હવે બે ગુણનો સરવાળો કેટલો કીધો? 30, તેથી અંગ્રેજીમાં કેટલા હોય? તો કે 30 ઓછા x, એટલે ગણિતમાં x અને અંગ્રેજીમાં 30 ઓછા x, આ બે ધાર્યું। હવે ગણિતમાં બે ગુણ વધુ હોત તો આમાં શું કરી નાખાય? બે વધારે દેવાય, એટલે ગણિતમાં બે ગુણ વધુ મળ્યા હોત તો શું થઈ જાય? x વત્તા બે ગુણ, અને જો અંગ્રેજીમાં ત્રણ ગુણ ઓછા હોત, ત્રણ ગુણ ઓછા તો અંગ્રેજીમાં કેટલા હતા? આ સંયુક્ત બધું 30 ઓછા x, એમાં 3 ઓછા એટલે માઇનસ x, પણ હવે સંખ્યા છે એમાં વત્તે ઓછે ઓછા, 30 માંથી 3 જાય તો 27 ઓછા x, આટલા ગુણ થાય। એટલે પોઝિશન એવી થઈ કે ગણિતમાં x વત્તા 2 અને અંગ્રેજીમાં 27 ઓછા x ગુણ છે। આ લઈને આવા પછી આપણે જે કીધું, હવે એરો મારીને કે પ્રીતિને ગણિતમાં 2 ગુણ વધુ, ગણિતમાં 2 ગુણ વધુ અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોત તો તેમનો ગુણાકાર, તો તેમનો ગુણાકાર
ટકા 210 થાય તો તેમનો ગુણાકાર કેટલો થાય 210 તો એરો મને તો ન થાય હવે સમીકરણ મને કે 2 ગુણ ઓછા વધુ મળ્યો 2 ગુણ વધુ મળ્યો કયું છે તો કે x 2 ગુણ્યા ગણિત અંગ્રેજીમાં 3 ઓછા તો એ કયું છે 27 ઓછા x બરાબર 210 સમજાઈ ગયું આમ સમીકરણ મળ્યું એટલી બધી કસરત ખાલી કરવાની છે અને બસ સમીકરણ તમે સોલ્વ કરતા આવડે કરો ગુણાકાર આ આને ગુણે x ગુણ્યા 27 એટલે શું થઈ જશે પહેલા સંખ્યા લખાય એટલે 27 x x ગુણ્યા x એટલે વત્તે ઓછે ઓછા x નો વર્ગ પછી 27 2 તો કે 54 અને વત્તે ઓછે ઓછા 2x અને બધું એક બાજુ લઈ આવો એટલે વત્તા 220 આ બાજુ આવે તો કેટલું થઈ જાય સોરી 210 ગુણ્યા 0 પહેલા x વર્ગ વાળો તો કે યસ x વર્ગ વાળો કેવો ઓછા x વર્ગ પછી x વાળો વત્તે ઓછે ઓછા 27 માંથી 2 જશે તો વત્તા 25x અને સંખ્યા વત્તે ઓછે ઓછા એટલે બાદબાકી થાય 210 ઓછા 54 10 કો લીધો 6 10 5 156 કેટલા રહેશે 156 પણ કેવા નિશાની મોટી સંખ્યા એટલે ઓછા 156 બરાબર 0 ઓછા સામાન્ય કાઢી નાખો એટલે અંદર નિશાની પડી જાય x વર્ગ વત્તા થઈ ઓછા કેટલા થાય વત્તા 25x ઓછે ઓછે વત્તા 156 બરાબર 0 x વર્ગ ઓછા 25x વત્તા 156 બરાબર 0 156 ના એવા ભાગલા પાડો કે 25 આવે 156 એકા 156 7 2 14 1 હોય જો 16 78 2 એના અડધા 3 39 ચોક 39 ના માં પડો 13 3 39 ગુણ્યા 4 મળી ગયા 4 3 12 12 13 કયા ભાગલા પડ્યા 4 3 12 12 ગુણ્યા 13 x વર્ગ 13 મોટી સંખ્યા ને અહીં હોય ઓછા 13x ઓછા 12x તો ઓછી ઓછી વત્તા થાય ઓછી ઓછી વત્તા અને વત્તા 156 બરાબર 0 કા તો આ બેની જોડી કા તો આ બેની જોડી x સામાન્ય તો x ઓછા 13 ઓછા 12 સામાન્ય તો x વત્તે ઓછે કારણ કે 12 13 ભાગ્યા ઓછા 13 બરાબર 0 x ઓછા 13 અને x ઓછા 12 બરાબર 0 સમજાવું પહેલા એટલું જોઈ લેજો x કા તો x ઓછા 13 બરાબર 0 અથવા x ઓછા 12 બરાબર 0 x બરાબર ઓછા 13 આ બાજુ આવતો વત્તા 13 x બરાબર ઓછા 12 આ બાજુ આવતો વત્તા 12 આમ શું થયું તો આપણે પ્રીતિને ગણિતમાં આ રકમ જવાની દેખાડવા માટે ગણિતમાં કેટલા છે પ્રીતિને ગણિતમાં x x ને હું લઈ આપણે 13 શું થાય 13 13 ગુણ પ્રીતિને ગણિતમાં કેટલા હોય 13 ગુણ તો અંગ્રેજીમાં કેટલા હોય અંગ્રેજીમાં બરાબર 13 x બરાબર 12 તો આપણે ધારેલું હતું તો આમ લખાય આમ શું હતું આપણે કહે કે પ્રીતિને ગણિતમાં ગણિતમાં કેટલા x ગુણ x એટલે કેટલા છે 13 હું આવા પ્રીતિને કેટલા આવા 13 અને અંગ્રેજીમાં શું છે તો કે 30 ઓછા x છે ને અંગ્રેજીમાં ગુણ શું છે 30 ઓછા x 30 ઓછા 13 30 માં 13 જાય તો કેટલા રહેશે 17 આમ પ્રીતિને શું હોય ગણિતમાં કેટલા છે 13 અને અંગ્રેજીમાં શું છે 17 બરોબર એટલે 15 માંથી હશે કે 20 માંથી હશે ના ના 100 માંથી ન હશે પ્રીતિ છે ને એટલે બરોબર 100 માંથી એટલે 2 ગુણનો સરવાળો તો તો ગણિતમાં કેટલા ગુણ આવ્યા છે 13 અને અંગ્રેજીમાં કેટલા આવ્યા છે 17 અથવા બીજો ઓપ્શન લઈએ આપણે આમ બીજો ઓપ્શન લઈએ પ્રીતિને ગણિતમાં કેટલા x ગુણ x એટલે હવે કેટલા જો પેલા 13 લીધા ત્યારે અંગ્રેજીમાં 17 હોય જો પણ 12 ગુણ્યા હોય ગણિતમાં આ જ આવે ગુણિતમાં
માં કેટલા આવે 12 તેથી અંગ્રેજી ના ગુણ શું છે તો કે 30 - x એટલે કે 30 - 12 એટલે 18 સમજાઈ ગયું હવે લંબે જવાબ આવે કઈ રીતે આખી રકમ તો તમે લખી છે દાખલો વ્યવસ્થિત ગુણો નીચે લખવાનો પ્રીતિ ના ગણિત માં 13 ગુણ અને અંગ્રેજી માં કેટલા હોય 17 અથવા ગણિત માં કેટલા ગુણ હોય 12 અને અંગ્રેજી માં કેટલા હોય 18 આવું થશે સમજાઈ ગયું આવશે કે નહીં જોઈ લો જોઈ બીજો દાખલો જોઈએ સમજાઈ ગયું મેં કીધું એમ કે આ 3 ગુણ માં પૂછાય 3 ગુણ માં કૂટ પ્રશ્ન પૂછાય અને ખૂબ અઘરા છે હજી આગળ આવજો જો ઘણા અઘરા આવશે બરોબર અને દાખલા સમજાયા જોજે ન સમજાય તો એક બે વાર ટ્રાય કરો બરોબર આવડી જશે કારણ કે આ કૂટ પ્રશ્ન ખાલી સમીકરણ બનાવવું અઘરું છે પછી તો તમને સોલ્વ કરતા આવડે તે પરંતુ જે એ ટાઈમે બુદ્ધિ અને હા બોર્ડ નો દાખલો બરોબર આ વર્ષે માર્ચ 2020 માં જે બોર્ડ નો આ પ્રકારનો દાખલો હતો એ ભલભલા શિક્ષકોને આજની તારીખે હું આ પેપર પૂછ્યું અને 6 મહિના થઈ ગયા છતાં ઘણા શિક્ષકોને હજી નહીં આવડતો એની મારી ગેરંટી બરોબર એટલો અઘરો હતો પરંતુ આપણા બે વિદ્યાર્થીઓ હતા જેને એ ગણિત નહીં ખબર અને એ પણ સાચો કે બીજો દાખલો હર્ષાની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે હર્ષા છે એની માતા શું છે 26 વર્ષ મોટા છે આથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 3 વર્ષ પછી એની ઉંમર જે હોય એનો ગુણાકાર 360 વર્ષ થશે તો હર્ષાની હાલની ઉંમર મેળવો બરોબર ન કીધું હોય તો મેં શું શીખવ્યું છે કે હંમેશા હાલની ઉંમર જ મેળવવાની શું હાલની ઉંમર જ લખાય તો જવાબ કેમ કરાય કે ધારો કે હર્ષાની હાલની ઉંમર x વર્ષ છે હર્ષાની હાલની ઉંમર કેટલી છે x વર્ષ આમાં કઈ વાંધો તો હું કીધું તેની માતા 26 વર્ષ મોટા છે તેથી તેમની માતાની ઉંમર x વત્તા 26 વર્ષ થાય હે કે નહીં બરોબર હું જે છું મારા કરતા મારા મમ્મી 26 વર્ષ મોટા હોય તો હું 40 નો હોઉં તો મમ્મી કેટલા થાય 40 ને 26 66 થાય ને એટલે હંમેશા જે પહેલા હોય એ હું કરવાનું એડ કરવાનું હર્ષાની x તેથી તેની માતાની હવે શું કીધું કે આથી 3 વર્ષ તરત તમને કહે 3 વર્ષ પછી બરોબર 3 વર્ષ પછી હર્ષાની ઉંમર કેટલી થઈ જાય તો કે x 3 વર્ષ થાય બરોબર ને 3 વર્ષ પછી શું થાય જે છે એમાં x ઉમેરો એટલે 3 વર્ષ કીધું 3 ઉમેરો 4 કીધું 4 અને 3 વર્ષ પછી તેમની માતાની ઉંમર અને કે બે ની ઉંમર કીધી ને એટલે માતાની કેટલી છે તો કે x 26 એમાં શું ઉમેરવાનું 3 થાય ને x માતા x 26 તો છે એમાં 3 વસ્તુ છે એટલે બરાબર કેટલા થઈ જશે તો કે x 29 વર્ષ થાય આમાં કાઈ વાંધો હોવો જોઈએ નહીં સમજાઈ ગયું આ જ અગત્યનું છે ધારો કે હાલની ઉંમર x તેથી માતા શું થાય x 26 હવે 3 વર્ષ પછી કીધી એટલે શું થાય x માં 3 ઉમેરો એટલે x 3 અને x 26 માં 3 ઉમેરો એટલે 26 3 29 હવે જે કીધું કે આજથી એરો મને લખતા કે સમીકરણ આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 વર્ષ થશે બરોબર ને આજથી 3 વર્ષ પછી આજની પોઝિશન તો આ છે 3 વર્ષ પછી શું છે તો કે x 3 ગુણ્યા x 29 બરાબર 360 થશે પહેલું કામ હું તો નખાવું બધું એક બાજુ લઈ જવાય એટલે કે x 3 x 29 360 આ બાજુ હતો ઓછા 360 બરાબર 0 સમજાવું પહેલા જોઈ લો જોઈ તો x 3 x 29 વત્તા બાજુ તમારા માટે અનુકૂળતા ખાતર એની પદ ફરી વખત લખો એટલે આપણે વિસ્તરણ કરવામાં અનુકૂળતા છે
करो x गुणिया x, x नो x साथे गुणाकार था એટલે શું થશે x નો વર્ગ વત્તા 29 ગુણ્યા x એટલે શું થઈ જાય વત્તા 29x હવે આ 3 નો વર્ગ એટલે વત્તા 3x વત્તે વત્તે વત્તા 29 તેરી 27 નોટ ધ 30 તેરી 90 એમાં 3 ઓછા એટલે 87 વત્તા 87 ઓછા 360 બરાબર 0 पहला x वर्ग वर्ग पची x वर्ग 29 30 31 32 એમાં ઉમેરાઈ જાય અને આ વત્તે ઓછે ઓછા 360 માંથી 87 જાય 10 કોલી તો 3 15 7 273 શું આવશે 273 બરાબર 0 આમાં કે વાંધો હવે 273 ના એવા ભાગલા પાડો કે 32 આવે શું આવે 273 ના એમાં ભાગલા પાડો કે 32 આવે એ પણ ઓછા કરે એટલે 273 એકા 273 એના અડધા ન થાય તો 3 ભાગ કર 9 3 27 91 13 હવે 91 ને અડધા ન થાય પરંતુ 91 એક જ ઘડી વળા હું 13 7 13 7 થાય કે નહીં અને આ તગડો એમ ને તો 7 તેરી 21 13 એ પણ મેળવતો નથી તો 13 તેરી 39 7 સરસ શું થઈ ગયું 39 7 બરોબર એટલે 39 માંથી 7 જાય તો કેટલા રહેશે 32 રહે ને આવી ગયા ને ભાગલા 39 7 x વર્ગ મોટી સંખ્યા કઈ છે જોઈ લો જો પહેલા એક વાની રાતે x વર્ગ વત્તા 39 x ઓછા વત્તે ઓછે ઓછા 7x ઓછા 273 બરાબર 0 આ બેની જોડી આ બેની જોડી શું સામાન્ય x x વત્તા 39 કાય નો દેખાય તો માઈનસ અને કાય નો દેખાય તો 7 દેખાય 7 ગુણ્યા 39 એમ થાય એટલે 7 સામાન્ય તો શું રહેશે x ઓછે ઓછે વત્તા 39 બરાબર 0 x વત્તા 39 तो बाकी शू रहे x ओछा 7 बरोबर का तो x वत्ता 39 बराबर 0 अथवा x ओछा 7 बराबर 0 वत्ता 39 आवे जो तो ओछा 39 जे शक्य नथी आम ओछा वर्ष नो है એટલે અસની ઉંમર શું છે ओछा 39 શક્ય નથી x ના ओछा 7 આવે જો તો वत्ता 7 આમ હાલની ઉંમર શું થાય 7 આવી ગઈ આમ હર્ષાની હાલની ઉંમર 7 વર્ષ છે એમની માતાની પૂછી નથી નકો 26 વર્ષ વધારે છે તો 7 માં 26 ઉમેરી દો એટલે કેટલા થઈ જાય માતાની ઉંમર 33 વર્ષ સમજાઈ ગયું ફાવશે જોઈ લો જો નિરાતે બરોબર મેં કીધું એમ કે આવા પ્રકરણમાં આ જે 3 માર્ક છે લેવા એ ખૂબ કષ્ટદાયક છે પરંતુ મહેનત કરશો તો કાંઈ વાંધો નહીં કારણ કે તમારે એક ફોકસ તેના ઉપર કરવું કે જે રકમ આવી છે એ રકમ ઉપરથી તમારે સમીકરણ બનાવવાનું બરોબર સમીકરણ બનાવતા આવડે તો પછી કાંઈ વાંધો નથી એટલે આપણે તો બધા દાખલા ગણાવીએ છીએ પણ અનસીન એટલે ક્યારે ન જોયેલો હોય એવો દાખલો તમારે ફેસ એટલે કે તમારે ગણવાનો આવે તોય પણ ગણતા આવડો જોઈએ બાકી એમ નેમ ન હોય કે આવા નવા દાખલા ગમે ત્યાંથી આવે કે દ્વિઘાત સમીકરણ તમને સમીકરણ બનાવતા આવડો જોઈએ કોન્સેપ્ટ ક્લિયર હોય છે તો કાંઈ વાંધો આવશે નહીં બરોબર આ બંને દાખલા ફરી વખત હોમવર્કમાં ગણજો બરોબર અને બીજા દાખલા પણ હું આપું છું અને વ્યવસ્થિત આ બંને દાખલા તો આવડો જોઈએ કારણ કે આમાંથી બેઠો જ 3 માર્ક પૂછાઈ શકે એવું લાગે છે